અમદાવાદ પાલનપુર નેશનલ હાઈવેનું જે કામગીરી ચાલુ છે તેમાં પાલનપુરથી લઈને તેનીવાડા સુધી રણજીત બિલ્ટકોન મહેસાણા કંપની કામ કરી રહી છે ત્યારે કોઈ પણ જાતના કારણ વગર અને કામ જે ચાલુ છે એને ડાયવર્ઝન અને નવીન રોડ બની રહ્યો છે એના કારણે લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાછળના ભાગે બહુ મોટી કતારોમાં લાઈન લાગી રહી છે અને કલાકો સુધી લોકોને ટ્રાફિકમાં ઊભા રહેવું પડે છે અને કલાકો સુધી લોકોને જાન પણ જોખમમાં થાય એવું લાગી રહ્યું છે અગાઉ પણ આ જે રોડની કામગીરી ચાલુ હતી એના કારણે અગાઉ પણ એક્સિડન્ટ થયા હતા અને 2-3 વ્યક્તિઓના મોત પણ નિપજ્યા હતા પરંતુ તંત્ર દ્વારા આ કોન્ટ્રાક્ટર પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી ડાયવર્ઝનના કોઈ સૂત્રો લગાવવામાં આવ્યા આ રોડની જે કામગીરી ચાલુ છે એમાં કોઈ પણ જાતના સ્પીડ દર્શક સૂત્રો પણ નથી લગાવવામાં આવ્યા કે નથી કોઈ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા જે નિયમોને નેવે મૂકીને કોન્ટ્રાક્ટર કામગીરી કરી રહ્યા છે તેમના પર કાયદેસરની કાર્યવાહી સરકાર કરવામાં કેમ આનાકાની કરી રહી છે એવું લોકોમાં એક કુતૂહલ સર્જાઈ રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલુ રહી છે પરંતુ આ કામગીરીનો અંત ક્યારે આવશે તે પણ કંઈ સ્પષ્ટ થતું નથી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પાલનપુર મહેસાણા હાઈવે 6 લેન્સની કામગીરીના કારણે છાપીમાં ટ્રાફિક જામ રોડ કોન્ટ્રાક્ટરે કોઈ જગ્યાએ ડાયવર્ઝન ના આપતા વાહન ચાલકો પરેશાન રોડની ચોકરવા છાપી વેપારીઓની માંગ હવે હાઈવેની કામકાજમાં તમે જોઈ રહેલા છો આટલી લાંબા સુધી કલાકો સુધી ટ્રાફિક લાગેલી રહે છે અને કલાકો સુધી ટ્રાફિક લાગવાના કારણે કોઈ પણ રીતે કોઈ પણ ચીજનું પાલન નથી થતું ચાહે કોન્ટ્રાક્ટર હોય ચાહે પ્રશાસન હોય કોઈ રીતે આ કામકાજ સારી રીતે સરળ રીતે થતું નથી જેના રીતે બધી ટ્રાફિક લાગેલી કલાકો સુધી ટ્રાફિક લાગેલી રહે છે આની મોટાભાગની જિમ્મેદારી કોની છે એ આપણે બધાને ખબર છે તો મારું પ્રશાસનથી અને આના કન્સર્ન ડિપાર્ટમેન્ટના માણસોથી એટલી જ આજ્ઞા અને વિનંતી છે કે આનું કામકાજ કેવી રીતે સરળ કરવું અને જનતાને કેવી રીતે દુઃખી ના કરાય એવું કામકાજ કરી આપવા વિનંતી બીજું કામકાજ કે અહીંયા રોડ એટલો ઊંચો થઈ ગયો છે જેના વજેથી કે આવતા સંજોગમાં પાણી કેવી રીતે નાળામાં પસાર થશે નાળાથી પાણી કેવી રીતે સરળ રીતે આગળ પસાર થઈ જશે એની પણ આપણે વિનંતી કરીએ છીએ કેવી રીતે આ કામકાજ આગળ વધશે તીસરી વસ્તુ કે આ એટલો ઉદ્યોગ સેન્ટરનો અહીંયા અને આજુબાજુ લગભગ 20-25 ગામડાઓનો આ મથક છે આ મથકના કારણે લગભગ માણસો અહીંયા અવર જવર કરે છે સવારથી સાંજ સુધી તો આ એમને અવર જવર થતાં પણ બહુ કલાકો સુધી એમને પણ બહુ તકલીફ થાય છે આવતા જતાં તો ઉદ્યોગ સેન્ટર હોવાના પછી એમને લગભગ મોટા મોટા ટ્રકો અને મોટી મોટી ગાડીઓ અહીંયાથી પસાર થતાં એમને પણ બહુ કલાકો સુધી રાહ જોવી પડે છે હવે રાહ જોતાં જોતાં એમને લગભગ કલાકો સુધી રાહ જોવાના કારણે હવે આ મહામારીની સમય કલાકો સુધી રાહ જોઈને એમનો લગભગ પેટ્રોલ અને ડીઝલનો ભાવ આપણે જોઈએ છીએ કે કેટલો થઈ ગયો છે તો આ બોજ અને આ બધો ફટકો આમ જનતા પર જ છે આપનું નામ રહેમતુલ્લાભાઈ પાલનપુર મહેસાણા 6 લેન્સની કામગીરી છેલ્લા 1 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહી છે જેને લઈને અનેકવાર અકસ્માતો સર્જાય છે તો ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે તેમ છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટરના પેટનું મિનરલ પાણી પણ હળતું નથી ત્યારે વડગામ તાલુકાના વેપારી મથક ગણાતા છાપી નજીક રોડની માત્ર 2 ફૂટ જેટલી ઊંચી વધારા દેતા અવર જવર કરતા વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે તેમ છતાં કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો પોતાનું પેટ્રોલ ડીઝલ પાડી રહ્યા છે છાપીનો હાઈવે જે 3 ફૂટ હાઇટ કરવાથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થતી નથી અને જો પાણીની વ્યવસ્થા નહીં થાય તો ચોમાસાના અંદર ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવશે અમારી લગઝરી બસો આશરે 300 બસો છાપીથી પસાર થાય છે 5-5 કિલોમીટરની લાઇનમાં એક લગઝરી બસના અંદર 5-5 લિટર ડીઝલ જાય તો લાખો રૂપિયાનું ડીઝલનું નુકસાન જાય છે એક બાજુ કોરોનાએ લોકોને પડતા પાટું માર્યું છે ત્યારે બીજી તરફ સરકારે પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને નાના માણસોને જીવન જીવવું અઘરું કર્યું છે ત્યારે અવારનવાર ટ્રાફિકને કારણે લાખો લીટર પેટ્રોલનો ધુમાડો થઈ રહ્યો છે તેમ છતાં આવા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો બીજું શું કહેવાનું હોય
હું આવું છું ઠેઠ ડીસાથી. ટ્રાફિક ઠેઠ આપેલી હોય આપણે કયો પાટીઓ કહેવાય, પાટીયાથી ટ્રાફિક હવે એક કલાક થઈ ગયો લાઈનમાં. આમ તો નિયમો અનુસાર હાઈવેની કામગીરીમાં 500 મીટર પહેલા રિફ્લેક્ટર લગાવવામાં આવતા હોય છે અને હાઈવે પર ટ્રાફિક ના થાય તે માટે પહેલાથી ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે, પરંતુ છાપી નજીક કોઈ જાતના રિફ્લેક્ટર કે ડાયવર્ઝન ના પડતા ટ્રાફિક જામ થતું હોય છે. ડોક્ટરની ઘોર બેદરકારીના કારણે ટ્રાફિક સર્જાયું છે, કારણ કે કોઈ પણ જાતના રિફ્લેક્ટર કે કોઈ પણ જાતના ડાયવર્ઝન આપ્યા સિવાય રોડ બનની કામગીરી ચાલુ છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતના નવી ડાયવર્ઝન રિફ્લેક્ટર પણ લગાવવામાં આવ્યા નથી. સરકાર દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે હાઈવે બનાવવામાં આવી રહ્યો છે, તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કેમ પોતાના ખિસ્સા ભરવામાંથી ઊંચા આવતા નથી. એક બાજુ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે હાઈવે નજીક બનાવવામાં આવેલ નાળા રજોસના પાટિયા નજીક છોડવામાં આવતા પાણી ક્યાં જશે એ મોટો સવાલ છે, જેને લઈને વરસાદનું પાણી ભરાઈ જાય તો નાના વેપારીઓને માથે આપ ફાટે તેમ છે. રોડની ધ્યાનમાં કામ ચાલી રહ્યું છે, હજારો લોકો હેરાન થાય છે, ટ્રાફિક બહુ થાય છે ટ્રાફિકમાં. તો તંત્ર સજાગ બની તાત્કાલિક આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય પગલાં ભરે તેવી વેપારીઓની માંગ ઉઠવા પામી છે. પ્રદીપ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે.